મારો અવાજ સંભળાતો હોય તો ચેટ બોક્સમાં યસ કહેજો. ઓકે, ગુડ. લાસ્ટ લેક્ચરમાં આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે રિટન કમ્યુનિકેશનની ચર્ચા કરી હતી, રાઈટ? કે ભાઈ લેવલ્સ ઓફ કમ્યુનિકેશનમાં આપણે અલગ અલગ કમ્યુનિકેશન લેવલ્સ સુધી પહોંચીએ, જેમાં ઇન્ટ્રાપર્સનલ કમ્યુનિકેશન કે જે આપણા મગજમાં ચાલે, ઓકે, એ પછી લેવલ ઓફ કમ્યુનિકેશનમાં ઉદાહરણ તરીકે આપણે લીધું, આપણે પોતાની જાતે કોઈ ડિસિશન લઈએ છીએ, કોઈ નિર્ણય લઈએ છીએ, તો એ જે નિર્ણય છે ખાવાને લગતો હોય કે કયા પ્રકારના કપડાં પહેરવા, એવા પ્રકારનો કોઈ પણ નિયમ કે જે આપણે કમ્યુનિકેશન કરીએ, એ ખુદની સાથે જ્યારે થાય ત્યારે તેને ઇન્ટ્રાપર્સનલ કમ્યુનિકેશન કહી શકાય, એટલે કે ખુદની સાથેની વાર્તાલાપ. હવે ઇન્ટરપર્સનલ કમ્યુનિકેશન જોઈએ. It is a communication between two people but can involve more informal conversations, like when you are talking to your friends or a teacher and a student who are discussing an assignment, or a patient and a doctor discussing treatment. Same way, a manager and a potential employee during an interview. આ એવા પ્રકારનું કમ્યુનિકેશન છે કે જેમાં બે વ્યક્તિઓ એકબીજા સાથે કોઈ ચર્ચા કરે છે, કોઈ એક ચોક્કસ મુદ્દા ઉપર પોતપોતાના વિચારો રજૂ કરે છે. ઘણીવાર કોઈ એક વ્યક્તિ એક ચોક્કસ મુદ્દા ઉપર તેમના મંતવ્ય રજૂ કરે, જે બીજા વ્યક્તિને કોઈ સ્વરૂપે કાર્યમાં મદદરૂપ થતું હોય, તેની હેલ્થમાં મદદરૂપ થતું હોય, અથવા બિઝનેસને લગતું હોય, તેને ઇન્ટરપર્સનલ એટલે કે બે વ્યક્તિઓ આંતર ચર્ચા કરતા હોય. સ્મોલ ગ્રુપ કમ્યુનિકેશન, ઇટ ઇઝ અ કમ્યુનિકેશન વિધિન એ ફોર્મલ ઓર ઇન્ફોર્મલ ગ્રુપ ઓર ટીમ્સ. ઇન ધીસ કાઇન્ડ ઓફ ગ્રુપ ઇન્ટરેક્શન, ઇટ રિઝલ્ટ્સ ઇન ડિસિશન મેકિંગ, પ્રોબ્લેમ સોલ્વિંગ એન્ડ ડિસ્કશન within an organization. Examples would be group planning a surprise birthday party for someone, or a team working together on a project. Small group એટલે કે નાના નાના ગ્રુપમાં આપણે જે મિત્રોનું જે આપણો વર્તુળ હોય એ સ્મોલ ગ્રુપ કમ્યુનિકેશન તરીકે લઈ શકાય. તેમાં ફોર્મલ અને ઇન્ફોર્મલ બંને ગ્રુપોનો સમાવેશ કરી શકાય.
નાના એકાદા કોઈ એકમમાં, કોઈ ગ્રુપમાં કે કોઈ ટીમમાં કોઈ પણ ચર્ચા થતી હોય, બિઝનેસને લગતી, કોઈ પ્રોજેક્ટને લગતી, જેમાં કોઈ પણ પ્રકારનું ડિસિશન લેવાનું હોય, ડિસિશન એટલે કે નિર્ણય, પ્રોબ્લેમ સોલ્વિંગ એટલે કે કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો તેના વિશે ચર્ચા કરવી, એ જ રીતે કોઈ એકમ સાથેની બીજા એકમે કોઈ ચર્ચા કરવાની હોય તે પણ સ્મોલ ગ્રુપ કમ્યુનિકેશનમાં મૂકી શકાય. મિત્રો માટે આપણે કોઈ વાર બર્થડે પાર્ટી પ્લાન કરતા હોય અથવા સ્ટડી ગ્રુપમાં પ્રોજેક્ટ વર્ક માટે મિત્રો એકસાથે જોડાય અને કાર્ય કરે તે માટે કરવામાં આવતી જે ડિસ્કશન છે તેને સ્મોલ ગ્રુપ કમ્યુનિકેશનમાં મૂકી શકાય. હવે વન ટુ ગ્રુપ કોમ્યુનિકેશન, વિચ ઇન્વોલ્વ્સ અ સ્પીકર હુ સીક્સ ટુ ઇન્ફોર્મ, પરસ્યુએડ ઓર મોટિવેટ એન ઓડિયન્સ. એક્ઝામ્પલ્સ આર અ ટીચર એન્ડ અ ક્લાસ ઓફ સ્ટુડન્ટ્સ, અ પ્રીચર એન્ડ અ કોંગ્રીગેશન, અ સ્પીકર એન્ડ એન એસેમ્બલી of people in the auditorium. One to group communication એટલે એક વ્યક્તિ કોઈ ચર્ચા કરતું હોય અને તે ચર્ચા બીજા વ્યક્તિઓ સાંભળતા હોય ત્યારે તે વન ટુ ગ્રુપ કોમ્યુનિકેશન કહેવાય. સામાન્ય રીતે ક્લાસમાં ચાલતો લેક્ચર હોય જે એક શિક્ષક પોતાના વિદ્યાર્થીઓને આપતો હોય, અથવા એક ગુરુજન પોતાના વિદ્યાર્થી અથવા શિષ્યોને અથવા અનુયાયીઓને તે ધર્મ વિશે કોઈ પણ પ્રચાર અથવા ચર્ચા લેતા હોય, અથવા કોઈ પણ સ્પીકર એટલે કે કોઈ એવા વક્તા કે જે લોકો સાથે કોઈ મોટા હોલમાં, કોઈ બંધારણીય વ્યવસ્થામાં તેઓ જ્યારે ચર્ચા કરે ત્યારે આ વન ટુ ગ્રુપ કોમ્યુનિકેશન કહી શકાય. એક ચેનલ દ્વારા એ થાય. ધ ચેનલ ઇઝ એસ્ટેબ્લિશ્ડ વેન અ સ્પીકર હુ ઇઝ ધ સોર્સ ઓફ ધ કોમ્યુનિકેશન યુઝિસ અ મીડિયમ and sends a message. This message is received by the receivers, who are also referred as the audience. On the contrary, if the audience is able to receive the message in the proper format, the feedback comes as પોઝિટિવ. વન ટુ ગ્રુપ કોમ્યુનિકેશનની અંદર એક વક્તા એક માધ્યમનો ઉપયોગ કરે જ્યારે તે પોતાનો મેસેજ એ ઓડિયન્સને મોકલવાનો પ્રયત્ન કરે અને ઓડિયન્સ પણ એ જ રીતે જ્યારે મેસેજ મેળવે છે અથવા રિસીવ કરે છે ત્યારે વક્તાને પોઝિટિવ ફીડબેક આપી અને નક્કી કરી શકાય કે વક્તા દ્વારા મોકલવામાં આવેલો જે મેસેજ છે તે ઓડિયન્સ સુધી પહોંચે છે કે નહીં. ધ નેક્સ્ટ ઇઝ માસ કમ્યુનિકેશન. Mass communication is the electronic or print transmission of messages to the general public. Outlets called mass media, which include
things like radio, television, film, and printed materials which are designed to reach large audiences become a part of mass communication. A television commercial, a magazine article, hearing a song on the radio, reading books, newspapers, billboards. The key is that you are reaching a large amount of people without it being face to face. Feedback is generally delayed with mass communication. Mass communication એટલે એક સાથે જ્યારે વધારે લોકોને એક ચોક્કસ પ્રકારની માહિતી અથવા મેસેજ આપવાનો પ્રયત્ન કરવામાં હોય ત્યારે માસ કમ્યુનિકેશનનો ઉપયોગ કરવામાં આવે છે. અત્યારે આપણે બધા જ આ પેન્ડેમિક સિચ્યુએશન દરમિયાન વારંવાર ગવર્મેન્ટ દ્વારા ઘણા બધા નિર્દેશો જાહેર થાય છે, તે અલગ અલગ માધ્યમો દ્વારા આપણા સુધી પહોંચે છે. તેમાંના ઘણા માધ્યમ જેમ કે રેડિયો, ટીવી, ફિલ્મ, કોઈ એડ કમર્શિયલ જેને કહેવાય, આ બધા માધ્યમો દ્વારા ગવર્મેન્ટ દ્વારા આપણને સીધે સીધો તેમના દ્વારા આપવામાં આવેલ મેસેજ છે તે મળી શકે છે. માસ કમ્યુનિકેશનનો મોટામાં મોટો ફાયદો એ છે કે કોઈ ચોક્કસ ટાર્ગેટ વગર બધા જ લોકો સુધી માહિતી પહોંચે છે અને આ માહિતીમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ હોતો નથી. પણ માસ કમ્યુનિકેશનનો એક મોટો ગેરલાભ એ હોય છે કે આના દ્વારા મોકલવામાં આવેલી માહિતીનું જે ફીડબેક છે તે ખૂબ જ મોડું આવે છે. આજે આપણે પણ કોઈ એક ચોક્કસ એડ જોઈએ અને પછી નક્કી કરીએ કે આપણે આ ચોક્કસ કાર્ય કરવું છે, પણ એ ચોક્કસ કાર્ય ક્યારે કરશું તે નક્કી નથી. એટલે જે ડિલેડ ફીડબેક છે એ આનું જ ઉદાહરણ છે. આપણે એક એડ જોઈએ, આપણને મનમાં થાય કે આપણે આ ચોક્કસ પ્રકારનો મોબાઈલ લેવો છે, પણ એ મોબાઈલ આપણે ક્યારે લેવાના છે તે નક્કી નથી. અને સાથે એ મોબાઈલ લીધા પછી આપણે તે મોબાઈલ વિશેનો ફીડબેક ક્યારે આપી શકીએ તે પણ નક્કી નથી. એટલે ડિલેડ ફીડબેક એ માસ કમ્યુનિકેશનનો મોટામાં મોટો ગેરલાભ છે. એમ આઈ ઓડિબલ? જો સંભળાતું હોય તો પ્લીઝ યસ કહેજો ચેટ બોક્સમાં. ઓકે, સો લેટ અસ કન્ટિન્યુ. કમિંગ ટુ બેરિયર્સ ઓફ કમ્યુનિકેશન, સામાન્ય રીતે કમ્યુનિકેશનમાં બે ઓપોઝિટ સાઇડ્સ હોય. એક છે સેન્ડર અને બીજું રિસીવર. સેન્ડર એટલે કે વક્તા એક મેસેજ એક માધ્યમ દ્વારા મોકલે છે, જેને આપણે મીડિયમ ઓર ચેનલ એ નામે ઓળખી શકીએ, અને રિસીવર તે માધ્યમથી
તે મેસેજ મેળવી શકે છે. રિસીવર એ જ માધ્યમ અથવા ચેનલ દ્વારા ફીડબેક પાછો મોકલે છે. એટલે બંને વચ્ચે જ્યારે મેસેજની આપ લે થાય ત્યારે કોઈને કોઈ બેરિયર એટલે અડચણ અથવા અવરોધ હંમેશા નડતો હોય. આપણે પણ જ્યારે કોઈ વ્યક્તિને ફોન કરીએ ત્યારે સૌથી પહેલો બેરિયર એ બને કે તે વ્યક્તિને કવરેજ ક્ષેત્રમાં છે કે નહીં એ આપણને ખબર ન હોય, તો તે વ્યક્તિને આપણા દ્વારા આપવામાં આવેલો જે મેસેજ છે તે ન પણ પહોંચે. અને તે જ રીતે એ વ્યક્તિ જે મેસેજ મેળવે છે તે ફરીથી જ્યારે ફીડબેક આપે ત્યારે ઘણા બેરિયર્સ તેને પણ નડતા હોય. અત્યારે આપણે પણ જ્યારે કોઈ ક્વેશ્ચન પૂછવામાં આવે છે, તમને કોઈ પ્રશ્ન પૂછું અને તે પ્રશ્નનો તમે મને યસ અથવા નોમાં જવાબ આપો છો, ત્યારે આપણા દ્વારા એક કમ્યુનિકેશન સ્થાપાય છે. વી ફોર્મ એ કમ્યુનિકેશન વેન આઈ આસ્ક યુ અ ક્વેશ્ચન and you reply. That is the form of communication where both of us are active. Yes, it depends on internet speed, depending upon the sender's speed as well as the receiver's speed. Now there are some barriers that can be seen. The first is the physical barrier, where it may not be possible for a person to view each other, right? This first one that is shown in the diagram, right? The second is the perceptual barrier, where when a person says something and it can be misunderstood by the opposite person. In the third case, a person has many different problems like fear, guilt, worry, because of which he or she may not be able to communicate in an effective manner. ફિઝિકલ બેરિયર જેમાં વ્યક્તિઓ એકબીજાને જોઈ ન શકતા હોય, ખૂબ જ દૂર હોય, તેના કારણે ફિઝિકલ બેરિયર ઊભો થઈ શકે. બીજો છે પરસેપ્શ્યુઅલ બેરિયર, કે જેની અંદર બે વ્યક્તિઓ સામસામે હોય પણ ખરા, પણ તેઓ વચ્ચેની જે વાર્તાલાપ છે તે કોઈ એક પ્રકારે ગેરસમજમાં પરિણમે છે. અને જે ત્રીજો પ્રકાર દેખાય છે તેમાં કોઈ વ્યક્તિ કોઈ ચોક્કસ પ્રકારના મેન્ટલ બેરિયરની તરીકે આપણે લઈ શકીએ, કે જેમાં એક વ્યક્તિ પોતાના જ અલગ અલગ પ્રોબ્લેમ્સમાં ઘેરાયેલો છે. એને કોઈ પ્રકારની ચિંતા છે, એને કોઈ પ્રકારની બીક છે, એને કોઈ પ્રકારનું ગિલ્ટ છે. તો એ બધા પ્રકારના જે કાંઈ પણ પ્રોબ્લેમ્સ અને બેરિયર્સ છે એને આપણે મેન્ટલ તરીકે લઈ શકીએ, પણ મેન્ટલ તરીકે લેતા પહેલા
એ પણ જોવું જોઈએ કે એ વ્યક્તિને કયા પ્રકારના પ્રોબ્લેમ્સ છે, એ કઈ પ્રકારની સિચ્યુએશનમાંથી પસાર થાય છે, એ ખૂબ જ અગત્યનો છે. એ પછી ઇમોશનલ બેરિયર્સની વાત કરીએ કે ભાઈ બે વ્યક્તિઓ સામસામે હોવા છતાં ઇમોશનલ પ્રોબ્લેમ્સ હોવાના કારણે તેઓ એકબીજાની સાથે પૂરતા પ્રમાણમાં ચર્ચા કરી શકતા નથી. ઇમોશનલ બેરિયર્સ એ ફેમિલી પ્રોબ્લેમ્સના કારણે હોઈ શકે, ફિઝિકલ પ્રોબ્લેમ્સના કારણે હોઈ શકે, કોઈ ટેન્શનના કારણે હોઈ શકે. એ સિવાય પણ ઘણા બધા ઇમોશનલ બેરિયર્સ છે, એટલે કે પ્રોબ્લેમ્સ છે જેના કારણે ઇમોશનલ બેરિયર્સ ઊભા થઈ શકે. એ પછી કલ્ચરલ બેરિયર્સ છે, અલગ અલગ કલ્ચર્સમાંથી આવતા હોય એ પણ એક બેરિયર ઊભું કરી શકે, એટલે કે અવરોધ ઊભું કરી શકે. ઘણીવાર આપણે પણ અલગ કલ્ચરના લોકો સાથે કયા સ્વરૂપમાં વાતચીત કરવી કે પછી કઈ રીતે તેમની સાથે વાત શેર કરવી એ અઘરાઈ અનુભવી શકાય, અને એનું મુખ્ય કારણ આપણા મનની અંદર રહેલો જે કલ્ચરલ બેરિયર છે તે જ કહી શકાય. લેંગ્વેજ બેરિયર, આપણે કોઈ નવી જગ્યાએ જઈએ તો તે જગ્યાની ભાષા આપણને ન પણ આવડે, વી મે ફેસ અ લેંગ્વેજ બેરિયર એટ મેની પ્લેસીસ. સપોઝ વી ગો ટુ અ પ્લેસ વેર આર લોકલ લેંગ્વેજ ઇઝ નોટ સ્પોકન, સપોઝ વી ગો આઉટ ઓફ ઇન્ડિયા ટુ અ પ્લેસ વેર ઇંગ્લિશ ઇઝ સ્પોકન બટ ઇન અ વેરી લિમિટેડ અમાઉન્ટ, ધેન ઇટ બિકમ્સ અ પ્રોબ્લેમ. ડિપેન્ડિંગ અપોન ધ લેંગ્વેજ ધ લોકલ પીપલ આર યુઝિંગ, ઇટ વુડ બી ડિફિકલ્ટ ફોર અસ ટુ કમ્યુનિકેટ. આપણે કોઈ બહાર ગામની કે ભારત દેશ બહાર જઈએ તો ત્યાં કઈ ભાષાનો ઉપયોગ થઈ રહ્યો છે તેનો જો આપણને પૂરતા પ્રમાણમાં જ્ઞાન કે ખ્યાલ ન હોય તો લેંગ્વેજ બેરિયર ખૂબ જ મોટો બેરિયર બની શકે છે. હું તમને હેલો કહું અને સામેવાળો વ્યક્તિ તમને બોન્જોર કહે તો આપણે ન ખ્યાલ આવે કે એ આપણને શું કહે છે કે કહેવા માંગે છે. એ જ રીતે જેન્ડર બેરિયર્સ, જેન્ડર બેરિયર્સ આર મોસ્ટલી અફેક્ટિંગ ધ ફિમેલ્સ. વેન એવર દેર ઇઝ અ ફિમેલ હુ રીચિસ અ ટોપ પોઝિશન શી સ્ટાર્ટ્સ ફેસિંગ જેન્ડર બેરિયર્સ. ધ મેલ સ્ટાફ હુ વર્ક અંડર હર મે નોટ રિસ્પોન્ડ ઇન એન એક્ટિવ મેનર ટુ વિચ દે વુડ હેવ રિસ્પોન્ડેડ ટુ અ મેલ બોસ. એક ફિમેલ યસ સમન હેડ રેઝડ હેન્ડ, યુ આર ફ્રી ટુ પુટ ઇન અ ક્વેશ્ચન ઇન ધ ચેટ બોક્સ. Yes, I believe we can continue. કોઈ એક સ્ત્રી જ્યારે કોઈ એક ઊંચા હોદ્દા પર પહોંચે છે ત્યારે ઘણીવાર એવું પણ બને કે તેની નીચે કામ કરનારા જે કોઈ પણ પુરુષો છે
તે તેની વાત અથવા તેના કમાન્ડને પૂરતા પ્રમાણમાં જવાબ ન આપતા હોય તો એવા સમયે એ જેન્ડર બેરિયર પણ ઊભું થઈ શકે. ઇન્ટરપર્સનલ બેરિયર કે જેમાં એક વ્યક્તિ પોતાના વિચારો રજૂ કરે છે જ્યારે સામેવાળો વ્યક્તિ તે વિચારો સાથે અસંતુષ્ટ હોય અથવા તે વિચારો સમજવામાં તેને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ અથવા તકલીફ થતી હોય જેનો વક્તા કોઈ પણ પ્રકારનું ધ્યાન આપતું નથી. ઇટ બીકમ્સ એન ઇન્ટરપર્સનલ બેરિયર વેન સમવન ઇઝ સ્પીકિંગ બટ એટ ધી અધર એન્ડ ધ રિસીવર બીકોઝ ઓફ સમ પ્રોબ્લેમ્સ ઇઝ નોટ એબલ ટુ રિસીવ ધ મેસેજ ઇન એન ઇફેક્ટિવ મેનર. How to overcome barriers of communication? Dear students, I think we shall stop the lecture for today. How to overcome barriers of communication will be taken in the next upcoming lecture. Thank you all for being a part of today's communication skill lecture. Hope you are all taking care. Stay safe and stay at home. Thank you.